फ्रेंड्स गुड मॉर्निंग। धोरण 11 साइंस नी अंदर आपणे चेप्टर नंबर पहलानी अंदर छेल्ले आपणे दळ अने वजन विशे वात करेली बाळको, जे बंने उपजावेला एकमनी वात करेली आपणे, पछी दळ अने वजन विशे वात करेली। दळ अने वजनना प्रश्ननी अंदर ज पछी कद विशे वात करवानी छे। तो कद बाळको कई रीते मेळवामां आवे छे, तो जे मूळभूत एकमो छे आपणा, पेला सात मूळभूत एकमो तमने खबर छे, मीटर, किलोग्राम, लंबाई, सेकंड, ए बधा। तो मूळभूत एकमो परथी, कया एकमो परथी? मूळभूत एकमो परथी कदनो उपजावेलो एकम, कदनो कयो एकम? उपजावेलो एकम नीचे प्रमाणे मळे छे, अथवा नीचे प्रमाणे छे। तो बाळको कद एटले शुं? तो कद बराबर आपणे शुं लईए छे बाळको? तो लंबाई गुण्या पहोळाई गुण्या ऊंचाई। कद एटले गणितनी अंदर तमे भणी गयेला छो। हवे लंबाई पहोळाई होय के ऊंचाई, आ त्रणे शेमां मापीए छीए आपणे? तो त्रणे त्रण आपणे मापीए छीए मीटर, मीटर अने मीटरमां ज। एनो मतलब ए थयो के आनो एकम शुं आवे? तो मीटरनो घन, एटले ज आपणे लखीए छीए मीटरनो घन कदनो एकम। હમણાં આપણે આગળ જોયેલું, તો રસાયણ વિજ્ઞાનની જે પ્રયોગશાળા હોય, આપણે એસઆઈ એકમ પૂછે કદનો, તો કયો આવે? મીટર એકમ, મીટરનો ઘન। પણ રસાયણ વિજ્ઞાનની જે પ્રયોગશાળા હોય છે, એ રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં કદના નાના એકમોનો ઉપયોગ કરીએ છીએ। तो कदना नाना एकमो क्या क्या उपयोग करिए? तो सेंटीमीटर घन, सेंटीमीटर नो घन, अथवा डेसीमीटर, एटले के डेसीमीटर नो घन, बराबर नो उपयोग थाय छे। એટલે આપણે મીટરનો ઉપયોગ ઓછો થાય, આનો ઉપયોગ વધારે થાય છે, ઉપયોગ થાય છે। હવે આપણે વ્યવહારની અંદર કદ માપવું હોય, તો વ્યવહારમાં આપણે કોઈ જગ્યાએ મીટર ગણનો ઉપયોગ નથી કરતા, વ્યવહારમાં કદનો એકમ આપણે કયો લઈએ છીએ? તો દરેક જગ્યાએ તમે જુઓ કે ભાઈ રસાયણ પ્રયોગશાળામાં આપણે નાના નાના મૂલ્યો લેવાના હોય, એટલે સેન્ટીમીટર અને ડેસીમીટરનો ઉપયોગ કરીએ છીએ। વ્યવહારમાં કદનો એકમ આપણે શું લઈએ છીએ તમને ખબર હશે? લીટર લઈએ છીએ, લીટર, લીટર છે જે આપણે કદ કઈ જગ્યાએ માપીએ છીએ? મોટા ભાગે પ્રવાહીના, તો પ્રવાહીના કદના માપનમાં ઉપયોગી છે, કદના માપનમાં ઉપયોગી છે। આપણે કોઈ પણ પ્રવાહી વસ્તુ મોટા ભાગે લઈએ તો એનું વજન નથી કરતા, એનું કદ લઈએ છીએ। કદ શેમાં લઈએ છીએ આપણે? લીટરમાં, કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો। એટલે વ્યવહારમાં આપણે પાછું લીટરનો ઉપયોગ કરીએ છીએ। અને નાનું કદ માપવું હોય વ્યવહારમાં પણ, જો આપણે પ્રવાહીનું ઓછું કદ માપવું હોય, ઓછું કદ માપવા માટે, આ તો લીટરનો તો ઉપયોગ કરીએ જ છીએ માપવા માટે નાના એકમ, તો નાના એકમનો પણ ઉપયોગ થાય છે। તો લીટર કરતાં નાનો એકમ કયો આવે? ml, મિલીલીટરનો ઉપયોગ થાય છે, એ પણ તમને ખબર જ છે બાળકો। એ સિવાય આપણે પ્રયોગશાળાની વાત કરીએ, તો આપણા પ્રયોગશાળાની અંદર કદનું માપન કરવા માટે, આવું કદ, પ્રવાહીનું કદ માપવા માટે, પ્રયોગશાળામાં પ્રવાહીનું જે કદ માપવાનું હોય, તો એ કદ માપવા માટે આપણી પાસે ઘણા બધા સાધનો છે। જેમ કે હું તમને કહું, બ્યુરેટ, એ તમે લેબમાં જશો ત્યારે ખ્યાલ આવશે, પીપેટ, નામ યાદ હોય તો સારું રહે। એ સિવાય અંકિત નળાકારથી તો તમે વાકેફ જ છો, અંકિત નળાકાર, એના પછી મેઝરિંગ ફ્લાસ્ક આવશે, મેઝરિંગ ફ્લાસ્ક, આ બધાની અંદર એમએલમાં જ મોટાભાગે વપરાય છે। તો આ બધામાં વગેરે સાધનો વપરાય છે, આ બધા સાધનોનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ બાળકો।
હવે આપણે આ લીટરનું વાત કરીએ આપણે તો લીટર એક લીટર બરાબર શું થાય તમને બધાને ખબર છે કે એક લીટર એટલે 1000 ml થાય 1000 ml એટલે 1000 cm³ થાય બાળકો અને 1000 cm³ એટલે 1 dm³ ક્યુબ થાય બાળકો અને 1 dm³ અને મીટરમાં નાખવું હોય તો મારે શું આવે 10^-3 મીટરનો ક્યુબ આવે બાળકો ડેસીમીટર અને સેન્ટીમીટર વચ્ચે શું તફાવત છે તો 10 યાદ રાખવાનું કે 10 cm બરાબર 1 dm થાય 10 cm બરાબર શું થાય છે 1 dm થતું હોય છે તો આ એકમોનો આ રીતે સંબંધ રહેલો છે જેનો ક્યાંક દાખલામાં કે બધે ઉપયોગ થતો હોય છે બાળકો હવે આપણે આગળનું જે ટોપિક છે આપણો એ ટોપિક છે ઘનતા વિશે બાળકો ઘનતા વિશે તમે ઘણા ટાઈમ ઉપજાવેલો એકમ જ છે આ પણ તો કોને કહેવાય તો એકમ કદમાં રહેલા જો ધ્યાન આપજો એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને ચલો દ્રવ્યનો જથ્થો એને શું કહેવાય દળ કહેવાય તો એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવામાં આવે છે ઘનતા કહીએ છીએ દ્રવ્યનો જથ્થો એટલે દળ અથવા એમ પણ કહેવાય દળ અને કદના ગુણોત્તરને દળ અને કદના ગુણોત્તરને પદાર્થના દળ અને કદના ગુણોત્તરને શું કહેવામાં આવે છે ઘનતા કહે છે તો એનો મતલબ ઘનતાની વ્યાખ્યા ઘનતાનું સૂત્ર શું આવે તો દળ ભાગ્યા કદ દળનો એકમ કયો કિલોગ્રામ કદનો એકમ કયો મીટર ઘન તો આનો એકમ કયો આવે કિલોગ્રામ મીટરની -3 તો ઘનતાનો એકમ આ રીતે બાળકો મેળવવામાં આવે છે ઘનતાના નાના એકમો પણ ઉપયોગ કરવામાં આવે છે તો ઘનતાના નાના એકમમાં જો નાનો એકમ લઈએ તો ઘનતાના નાના એકમમાં દળને શેમાં દર્શાવવામાં આવે છે ગ્રામમાં અને કદને સેન્ટીમીટર ઘનમાં દર્શાવતા જો આવી રીતે દર્શાવીએ દર્શાવતા નાનો એકમ શું થશે હવે તો નાનો એકમ થશે ગ્રામ સેન્ટીમીટરની -3 થાય તો આમ નાના મોટા એકમોની વાત કરી હવે આપણે આગળનું જે ટોપિક જોવાનું છે એ જોવાનું છે આપણે તાપમાન વિષય તાપમાન આમ તો મૂળભૂત એકમની અંદર આવે છે પણ એના બીજા એકમો પણ છે તો તાપમાન માપવા માટે SI એકમ કયો છે તો બાળકો તાપમાન માપવા માટે SI એકમ તમને ખબર જ છે કયો છે કેલ્વિન છે તો SI એકમ કેલ્વિન સિવાય પણ બીજાનો ઉપયોગ થાય તો કેલ્વિન સિવાય બીજા બે વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા એકમો કયા કયા છે તો આપણે એક વાત કરીશું સેલ્સિયસને દર્શાવવા માટે આપણે સી અને પછી ડિગ્રી કરીએ છીએ યાદ રાખજો કેલ્વિનમાં ડિગ્રી ના આવે સેલ્સિયસ અનસેલ્સિયસ અને ફેરનહીટ છે અને બીજો કોણ છે ફેરનહીટ એમાં પણ ડિગ્રી કરવી પડે અંશ કરવા પડે ફેરનહીટ છે તો હવે તાપમાનના ત્રણ એકમો વચ્ચે સંબંધ શું છે એની વાત કરીએ તો તાપમાનના ત્રણ એકમો જે છે એ ત્રણ એકમો વચ્ચે સંબંધ જોવાનો છે આપણે તો કયો સંબંધ છે બાળકો તો પહેલો સંબંધ આવે સેલ્સિયસ અને ફેરનહીટનો લખવું હોય તો અંશ સેલ્સિયસ બરાબર 5/9 ફેરનહીટ -32 આના ઉપરથી ફેરનહીટનું સૂત્ર બનાવવું હોય તો શું આવે તો ફેરનહીટ બરાબર શું આવે 9/5 સેલ્સિયસ +32 અને છેલ્લે કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચે શું છે તો કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચે ખબર જ છે તમને 273.15 પણ આપણે મોટાભાગે 273 લઈએ છીએ આ ત્રણેય તાપમાનો સમાન ક્યારે થાય છે તો યાદ રાખજો 0 ડિગ્રી સેલ્સિયસ સમાન નહીં આપણે જોઈએ છીએ કે ભાઈ સમાન એટલે કે 0 ડિગ્રી એટલે કેટલા ફેરનહીટ થાય 32 ડિગ્રી ફેરનહીટ
અને કેલ્વિનમાં કહેવાય 273 કેલ્વિન. તો આ ત્રણ વચ્ચેનો સંબંધ છે. 0 કેલ્વિન કરતાં, યાદ રાખજો બાળકો, 0 273 કેલ્વિન છે આ તો, પણ 0 કેલ્વિન કરતાં, કેટલા કેલ્વિન, 0 કેલ્વિન કરતાં નીચું તાપમાન શક્ય નથી. નીચું તાપમાન શક્ય નથી એટલે કેલ્વિનમાં ઋણ મૂલ્ય શક્ય નથી. આનો મતલબ શું થાય? એટલે કે સેમા, કેલ્વિનમાં કોઈ દિવસે ઋણ મૂલ્ય હોતું જ નથી. એટલે કેલ્વિનમાં તમને કોઈ દિવસે -5 કેલ્વિન એવું જોવા જ ના મળે તમને કોઈ દિવસે. કેમ ખબર પડી ને તમને? સેલ્સિયસ માપકામવાળા જેટલા પણ થર્મોમીટર છે એની આપણે વાત કરીએ તો, સેલ્સિયસ માપકામવાળું થર્મોમીટર હોય, સેલ્સિયસ માપક્રમવાળા જે થર્મોમીટર છે એની અંદર 0 થી 100 ડિગ્રી હોય, 0 ડિગ્રીથી 100 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય, તમને ખબર છે. ફેરનહીટ માપક્રમવાળા જે હોય, આ બે મોટા ભાગે હોય છે. ફેરનહીટ માપક્રમવાળા જો હોય થર્મોમીટર તો એની અંદર 32 ડિગ્રીથી 212 ડિગ્રી ફેરનહીટવાળાનો ઉપયોગ કોણ કરે? ડૉક્ટરો ઉપયોગ કરે છે. તો આ બંને થર્મોમીટર જે છે એ વધારે પ્રમાણમાં ઉપયોગ થતા હોય છે, બરાબર છે? તો જનરલી જે ઉપયોગ થાય છે, કેલ્વિનમાં જોવા જઈએ તો 273.15 થી 373.15 હોય. કેટલા હોય? 273.15 થી 373.15. તો કેલ્વિન અને એની અંદર આપણે વાત કરીએ તો આવી રીતે, બરાબર છે? યાદ રાખવાનું. હવે સાહેબ આ કેમ લીધું છે, 0 થી 100 ડિગ્રી જ કેમ લીધું? કારણ કે એ ઠાર બિંદુ છે પાણીનું. પાણીનું ઠાર બિંદુ જે છે એ 0 ડિગ્રી છે, 32 ડિગ્રી ફેરનહીટ છે, અને ઉત્કલન બિંદુ છે આ. તો આ શેના ઉપરથી લીધેલા છે? ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ ઉપરથી લીધેલા છે બાળકો. તો એટલા માટે મોટા ભાગે આ લીધેલા હોય છે, આ મૂલ્યો જે લીધેલા છે. હવે પાણીનું ઠાર બિંદુ કેટલું છે તે એના ઉપરથી આ બનાવેલું છે. તો પાણીનું ઠાર બિંદુ આપણે જોવા જઈએ તો, પાણીનું ઠાર બિંદુ જો આપણે સેલ્સિયસમાં લઈએ તો 0 ડિગ્રી સેલ્સિયસ, ફેરનહીટમાં લઈએ તો 32 ડિગ્રી ફેરનહીટ, અને કેલ્વિનમાં લઈએ તો 273.15 કેલ્વિન આવે. ઓરડાના તાપમાનની આપણે વાત કરીએ તો ઓરડાનું તાપમાન જે હોય છે એ જનરલી કેટલું હોય? તો ઓરડાનું તાપમાન મોટા ભાગે હોય છે 25 ડિગ્રી સેલ્સિયસ એવું લેવામાં આવે છે. ફેરનહીટમાં જોવા જાઓ તો આગળ જ જોતા 77 ડિગ્રી ફેરનહીટ. એ જ રીતે તમે 273 માં 25 ઉમેરી દો એટલે એ મળી જાય તમને 298 આવે. કેટલું આવે? 298.15 કેલ્વિન. 78 ને 5 78 ને 10 88 10 98. માનવ શરીરનું તાપમાન આપણે વાત કરીએ તો માનવ શરીરનું તાપમાન કેટલું હોય છે? માનવ શરીરનું તાપમાન ડૉક્ટરો માપતા હોય છે 37.5 ડિગ્રી સેલ્સિયસ, અને ફેરનહીટમાં હોય 98.6 ડિગ્રી ફેરનહીટ. અને છેલ્લે મારે જોવું છે પાણીનું ઉત્કલન બિંદુ. તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો પાણીનું ઉત્કલન બિંદુની જો વાત કરીએ તો આપણે સૌથી પહેલાં સેલ્સિયસમાં જોઈએ તો તમને બધાને ખબર છે 100 ડિગ્રી સેલ્સિયસ, ફેરનહીટમાં જઈએ તો 212 ડિગ્રી ફેરનહીટ, અને કેલ્વિનમાં જઈએ તો 373.15 કેલ્વિન. એમાં સેલ્સિયસના અંશ ના આવે. તો આમ આ જે થર્મોમીટર બનાવવામાં આવ્યા એ પાણીના ઠાર બિંદુ અને પાણીના ઉત્કલન બિંદુના ઉપરથી બનાવવામાં આવેલા છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? તાપમાનમાં તમારે પૂછે તો આટલું તમારે લખવાનું હોય છે. તો અહીંયા બાળકો આપણે ઉપજાવેલા એકમો જે હતા એ અહીંયા પૂર્ણ કર્યા બાળકો. હવે આને લગતા જે પ્રશ્નો હશે, જે ગણતરીઓ હશે, એ આપણે આના પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું. ઓકે, બાય સ્ટુડન્ટ.